વિદ્યાનગરમાં જે કાર્ય થઈ રહ્યું છે ને, ધીમે ધીમે કરતા લાખો વિદ્યાર્થીઓ ત્યાં ભણશે અને સદૈવને માટે સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉપકાર માનશે. અને એમને ભણાવ્યા ભક્તો, અને જ અનુભવ તમને કહું છું, આપણે ત્યાં વિદ્યાર્થીઓ ભણતા હોય, એને ડિપ્લો હોય 3 વર્ષ, ડિગ્રી હોય તો 4 વર્ષ, જ્યારે પૂરા થાય, વિદ્યાર્થી જ્યારે વિદાય લેવા આવે ને, ત્યારે જેમ કન્યાને વળાવતા હોવ તમે અને કન્યા રડતી હોય, એમ વિદ્યાર્થી ઈબકા ભરી ભરી રડતા, ઈબકા ભરી ભરી એના મોઢામાંથી શબ્દો નીકળતા, અમે તો મજૂરના છોકરા, મજૂરના છોકરા, અમારો કોણ ભાવ પૂછે, સ્વામી આપે અમને ભણાવ્યા, અમને એન્જિનિયર બનાવી દીધા, આ સમાજમાં લોકો અમારી સામે માનથી જીવન લાગ્યા, આજ હવે અમે સ્વમાનથી જીવન જીવી શકશું. ભક્તો બહુ સાચું કહું, ગરીબની શું પોઝિશન હોય ક્યારેક આપણને ખબર જ નથી હોતી. એક સત્ય ઘટના કહું, એકાદ બે ફેરી મેં કીધી છે, પણ ફરીને કહું. આજથી 4-5 વર્ષ પહેલા એક વિદ્યાર્થી મને 2-3 પાનોનો પત્ર લખ્યો. આ પત્રનું હેડિંગ એને માર્યું હતું, સ્વામી સુખ કોને કહેવાય એની મને ખબર જ નથી. પછી એનો ઇતિહાસ એને લખ્યો, સ્વામી જીવનમાં સુખ ક્યારે જોયું નથી. હું 1.5 વર્ષનો હતો, મારા પિતાએ મારી માને રજા આપી દીધી, ઘર ઘરના કામ કરી મારી માં મને મોટી કરતી હતી, મોટો કરતી હતી, સાથે મને ભણાવતી હતી. 10માં ખૂબ સારા માર્કે હું પાસ થયો, મારી માને ખૂબ ઉમેદ હતી, મારા દીકરાને ભણાવીશ, મોટો અધિકારી સાહેબ થશે, મારે જન્મમાં સુખના દિવસો આવશે. સ્વામી હું પણ હવે મારી માની વેદનાને અને ભાવનાને સમજતા શીખી ગયો હતો, મને પણ કોડ હતો, ખૂબ ભણવું છે, મારી માને મારે ખૂબ રાજી કરવી છે. 11મીમાં આવ્યો, 6-1 મહિના થયા, ગરીબનું તો નસીબે ગરીબ એ નાતે સ્વામી મારી માં માંદી થઈ, બહુ બીમાર પડી, ખામે જઈ શકે પોઝિશન ન રહી, માની મમતાથી મેં ભણવાનું છોડી દીધું. એક જગ્યાએ નોકરી લાગ્યો, 1500 રૂપિયા પગાર આવે, પણ મોટા ભાગના રૂપિયા બધા દવામાં પડાઈ જાય, ખાવાનું કઈ હોય નહીં. 3 મહિના સુધી માત્ર બમરા અને પાણીમાં પલાળે બમરા ખાતા. એક આશા હતી મારી માને સાચી કરું, પણ મારી માને બચાવી ન શક્યો, મારી માનું મૃત્યુ થયું. મને જીવનમાં સર્વત્ર અંધકાર દેખાવા લાગ્યો, મારા નિકટનું ગણાયું કોઈ સંબંધી નહોતું, કોઈ મારો હાથ પકડવા તૈયાર નહોતો, મને આત્મહત્યા કરવાના વારંવાર વિચારો મળ્યા, શું કરું. સ્વામી મને એક જગ્યાએ સમાચાર મળ્યા, તું સરદાર જા, સ્વામી તારું કાંડું પકડશે. સ્વામી હૃદયમાં તો હાર નહોતી પડતી, પરંતુ તેમ છતાં ભારે પગ કરી હું સરદાર આવ્યો, ઓફિસમાં ગયો, પતિત પવન સ્વામી સાથે ધ્રુસતા ધ્રુસતા મેં વાત કરી, સ્વામી મારે અહીં રહેવું છે, મારે ભણવું છે. સ્વામી મને કાંઈ ન પૂછ્યું, મને સીધી હા પાડી, વાંધો નહીં, તારી વ્યવસ્થા થઈ જશે. મેં આગળ વાત કરી, પણ સ્વામી મારી પાસે રહેવાના રૂપિયા તો નથી, મારી પાસે ભણવાના રૂપિયા. બોલતા બોલતા સાહેબ ખૂબ રોયો, ખૂબ રોયો. સાહેબ મારા માથે હાથ મૂક્યો, મને કીધું તું ચિંતા નહીં કરીશ, તારે ભણવાની પણ વ્યવસ્થા થઈ જશે. હું અહીંયા રહ્યો, મને મા બાપનો પ્રેમ મળ્યો, હું આજ ભણી શકું છું, હમણાં મારું બીફામ પૂરું થશે,
પણ જિંદગીમાં હું કોઈ દી આ સંસ્થાને એક સ્વામિનારાયણ સંપ્રદાયને ભૂલીશ નહીં. હું સદૈવ માટે આ સંસ્થાનો ઋણી રહીશ. માટે કહું છું ભક્તો, સંસ્થાનો તો ઋણી રહેશે, પણ યાદ રાખજો આમાં જેણે જેણે ડોનેશનો કર્યા છે, જેણે જેણે દાનો આપ્યા છે, એના ઉપર પણ ભગવાનનો બહુ મોટો રાજ્ય ઉતરશે. અનેક નિરાધારના તમે આધાર બની રહ્યા છો, અનેક નિરાધારના આધાર બની રહ્યા છો. પોતાના છોકરાને આખી દુનિયા ભણાવે બાપ, કોકનાને ભણાવે ત્યારે ઠાકોરજીનો રાજ્ય બહુ તમારી માથે રાજ્ય ઉતરશે. ભક્તો, મેં મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ સાથે, હજાર હજાર વિદ્યાર્થીઓ સાથે રહ્યા છે, બહુ અનુભવો થાય છે. બે વર્ષ પહેલો બીજો અનુભવ તમને કહો, ગરીબની શું પોઝિશન હોય. એક દાડો રાત્રે 11:30 વાગ્યા હતા, હું સ્નાન કરી અને બહાર આવ્યો. એક વિદ્યાર્થી પગથિયે બેઠો હતો. મેં, કેમ બેટા બેઠો છે, કઈ કામ છે? મને કે, હા કામ છે. મેં, ભાઈ વંદા. ઓરડામાં આવ્યો, માથે હાથ મૂકીને કીધું, બેટા શું કામ હતું બોલ. બોલવા ગયો પણ બોલી ન શક્યો, સીધો રડવા જ મળ્યો, રડવા જ મળ્યો. શું કામ કરું છું, શું કામ છે? એને વાતનો પ્રારંભ ક્યાંથી કર્યો? મને કે, સ્વામી મારી માં પાગલ છે, મારા પિતાને કિડનો પ્રોબ્લેમ, કામ કરી શકતા નથી. મારો એક ભાઈ અપંગ છે. મારા મનમાં થયું, આ શું વાત કરવા માંગ્યા છે? આટલું બોલી પેલા ખૂબ રડ્યો. શું બેટા વાત છે, તું વાત તો કર. રડતા રડતા મને કહે, સ્વામી મારી કોલેજની ફીની વ્યવસ્થા મારી પાસે નથી. બહુ રડ્યો, મને રડાઈ ગયો, એટલો બધો રડ્યો. મેં માથે હાથ મૂકીને, ચિંતા ન કહે, હું કોલેજની ફી ભરી દઈશ. કેટલી ફી છે વિચાર કરજો, ગરીબની શું સ્થિતિ હોય. મને કે, 1200 રૂપિયા ગવર્મેન્ટ કોલેજમાં, 1200 રૂપિયા 1200 રૂપિયા માટે રડી રહ્યો છું. મારા મમ્મી કે, 50,000 રૂપિયા છે. 1200 રૂપિયા તમે કલ્પના કરો, 1200 રૂપિયા માટે અહીંયા ફાટ એ બાળક રડવું પડે. એ બિચારો 50,000 કે 1,00,000 રૂપિયા હોટેલમાં ભરીને ક્યાંથી ભણી શકે? એ ગાંડા આટલામાં શું કામ ચિંતા, કોણ ભરી દઈશ. પછી મેં પ્રશ્ન કર્યો, મેં કીધું, વેકેશનમાં તું ઘેરે નથી ગયો? પાછો રડવા માંડ્યો, એ શું કામ રડે છે? મને ઘેરે જવાની બહુ ઈચ્છા હતી, મને મારી મા બહુ યાદ આવે છે. ઘેરે જવાની મારી પાસે ટિકિટ ભાડાના રૂપિયા નથી. કલ્પના, જેટલા અમીરો બધા સાંભળતા, બધાને કહું છું, પોતાના થયું કામ કરજો. કોઈ ગરીબ, કોઈ નિરાધાર નાખ્યું આંસુ લોચજો. જિંદગીમાં ઠાકોરજી તમારી આંખમાં આંસુ નહીં ભરાવા દે, આંસુ નહીં ભરાવા દે. એટલા માટે બોર્ડને લાખ લાખ વાર ધન્યવાદ આપું છું. વડતાલ બોર્ડે સંકલ્પ કર્યો, આપણે હજાર હજાર વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભણાવવા છે, વિનામૂલ્યે ભણાવવા છે. ચેરમેન સ્વામી, કોઠારી સ્વામી, ટ્રસ્ટી મંડળ, પરમ પૂજ્ય મહારાજશ્રી, તમામને લાખ લાખ મારા વંદન છે, લાખ લાખ વંદન છે. જેટલા હમણે બધાને કહું છું, એટલે પાટા બાંધીને તમારા સંતાનોને ભણાવશો. વિદ્યાનગરમાં મંદિરની સાથે વિશાળ સંકુલ જે બની રહ્યું છાત્રાલય, એમાં કોઈ ધર્મની રેખાનો ભેદ નથી. માત્ર 60% જેટલા આવશે, ગમે તે જ્ઞાતિ ગમે તે ધર્મનો હશે, તમામ વિદ્યાર્થીઓને આ છાત્રાલયની અંદર રાખવામાં આવશે. ભક્તો, ભણવાની બહુ મોટી મહત્તા છે. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરે ઓર શેર કરના મત ભૂલીએ. સબસ્ક્રાઇબ કરે સરદાર કથા ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ, લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.